જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડિયોની અંદર સૂર્ય ઉર્જા, જળ ઉર્જા જોયું હતું. આજે જળ ઉર્જા જેવો જે વિષય છે કે ભરતી ઉર્જા, એટલે કે સમુદ્રમાંથી જે પ્રમાણે ઉર્જા મળે છે એ પ્રમાણે ઘણી બધી રીતે આપણે સમુદ્રમાંથી તો ઉર્જા મેળવીએ છીએ, જેમ કે ભરતીમાંથી મેળવીએ છીએ, સમુદ્રના તરંગોમાંથી મેળવીએ છીએ. સમુદ્રની અંદર જે પાણી ઉપરની સપાટી પર ગરમ હોય છે, નીચે ઠંડુ હોય છે, તે તફાવતમાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. તો એ બધી જ વિશે આજે આપણે ભણીશું. સૌથી પહેલું જે વિદ્યાર્થી મિત્રો, સમુદ્રની ભરતીમાંથી વિદ્યુત ઉર્જા. આપણે જાણીએ છીએ કે ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે, જેના કારણે ગુરુત્વાકર્ષણ બળનું એક દબાણ એવું ક્રિએટ થાય છે કે જેના કારણે આખો દિવસ દરમિયાન સમુદ્રની અંદર ઘણી વખત ભરતી અને ઘણી વખત ઓટ આવે છે. હા, આનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે કે મોટા પ્રમાણમાં ભરતી ને ના મોટા પ્રમાણમાં ઓટ હોય, નાના પ્રમાણમાં ભરતી ને નાના પ્રમાણમાં ઓટ હોય, જેને આપણે નાની ભરતી નાની ઓટ કે મોટી ભરતી મોટી ઓટ કહીએ છીએ. પણ એમાંથી ઉર્જા કેવી રીતે પ્રાપ્ત કરવી? તો કે જે જગ્યાએ જ્યારે ભરતી આવે છે ત્યારે સૌથી વધુ પ્રમાણમાં પાણીનો ફ્લો કઈ જગ્યાએ હોય છે, જગ્યા જાણી અને ત્યાં એક નાના પ્રમાણમાં બંધ બનાવવામાં આવે છે, સાંકળો બંધ બનાવવામાં આવે છે. અને જે જગ્યાએ સાંકળા બંધની જોડે એક ટર્બાઇન ગોઠવેલું હોય છે, એક વ્યવસ્થિત રીતે ટર્બાઇન મૂકે છે કે જેના કારણે એ બંધમાંથી સીધું જ પાણી ફ્લો થઈ અને ટર્બાઇન ઉપર પડે અને એ ટર્બાઇન ફર્યા કરે. એ ટર્બાઇન જે ફરે છે, એ ટર્બાઇન ફરવાના કારણે આપણે એક ઉર્જા મળે છે અને એ ઉર્જાનું આપણે રૂપાંતરણ કરીએ છીએ વિદ્યુત ઉર્જાની અંદર. આવી રીતે આપણે ભરતીમાંથી ઉર્જા મેળવીએ છીએ. એનું આખું ડિસ્ક્રિપ્શન મેં બોર્ડ ઉપર લખેલું છે, તમે જોઈ પણ શકો છો અને તમે વાંચી પણ શકો છો. એના પછી થોડી ચર્ચા કરીએ આપણે કે સમુદ્રની તરંગ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ. આપણે બધા દરિયા કિનારે ગયેલા હોઈએ છીએ, બધા જ, આમાંથી કોઈ એવું નહીં હોય, એક પણ વિદ્યાર્થીઓ નહીં જે દરિયા કિનારે નહીં ગયો હોય. અને જે લોકો દરિયા કિનારે ગયા છે, બધાને ખબર છે કે આપણે મસ્ત દરિયા કિનારે જઈને ઊભા થઈ જઈએ છીએ અને જે પાણીના તરંગો જે આપણા સુધી પગ સુધી આવે પછી પાછા જાય, એ તરંગોની આપણે બધાએ ખૂબ મજા માણેલી છે. તો એ મજા માણી તો હતી, પણ એ વખતે આપણને કોઈને વિચાર નહોતો આવ્યો આમાંથી પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. પણ આપણા વૈજ્ઞાનિકોએ આવી પણ શોધ કરેલી છે કે ભાઈ એ તરંગોમાંથી પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે? તો કે જેમ ઉપર આપણે ટર્બાઇન મૂકી દીધું ભરતી માટે, પણ એ જ રીતે તરંગોમાં પણ ટર્બાઇન ગોઠવવામાં આવે છે. હા, પણ સ્વાભાવિક વસ્તુ છે કે એમાં પણ એક જગ્યાએ પસંદ કરવી પડે કે જ્યાં તરંગોનું પ્રમાણ સૌથી વધુ આવતું હોય, એવી જગ્યાએ એક ટર્બાઇન ગોઠવવાનું. એ ટર્બાઇન ગોઠવ્યાશે એટલે જેટલી વખત તરંગો આવશે એટલી વખતે ટર્બાઇન પર પાણી આવશે અને ટર્બાઇન ફરશે અને આ રીતે વિદ્યુત ઉર્જા આખો દિવસ દરમિયાન આપણને મળ્યા જ કરશે. એ જ રીતે છે મિત્રો કે સમુદ્ર તાપીય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા. સમુદ્ર તાપીય ઉર્જા એટલે શું? આપણને ખબર છે કે સૂર્ય જે છે એ 12 કલાક આપણને પ્રાપ્ત થાય છે. 12 કલાક સુધી સૂર્ય દિવસ દરમિયાન એના સૂર્યના કિરણો સતત સમુદ્ર ઉપર પડ્યા કરે છે, જેના કારણે એની ઉપરની સપાટી જે છે એ પાણી ગરમ હોય છે અને ત્યાંથી થોડા 2 મીટર ઊંડાઈ આપણે જઈએ તો એ પાણી થોડું ઠંડુ હોય છે. આ બંને વચ્ચેનો તફાવત લગભગ 20 સેલ્સિયસ જેટલો રહેલો હોય છે. હવે આ જે તફાવત વધારે ને ઓછો છે એ તફાવતમાંથી પણ આપણે વિદ્યુત ઉર્જા મેળવી લીધી છે. આ બધી નવાઈની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એ ઉર્જા કેવી રીતે આપણે મેળવીએ છીએ? તો સૌ પ્રથમ આપણે જો સપાટી પર રહેલા પાણી ને 2 મીટર ઊંડાઈએ રહેલા પાણીના તાપમાન વચ્ચે 20 સેલ્સિયસનો તફાવત હોય તો તે જગ્યાએ એમોનિયા જેવા પ્રવાહી, હવે આ એમોનિયા કેવું પ્રવાહી છે? તો કે વરાળ બનીને જલ્દીથી ઉડી જાય. જો એમોનિયા તમે હવામાં ખુલ્લો રાખો તો એનું બાષ્પીભવન જલ્દી થાય છે. તો એવા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે અને એવા પ્રવાહીનો ઉપયોગ કરી અને પ્રવાહીને ઉકાળવા માટે સપાટીનો હુંફાળા પાણીનો ઉપયોગ, સપાટીના હુંફાળા પાણીનો ઉપયોગ એટલે કહ્યું તો કે આ જે 20 સેલ્સિયસ ફેરફાર હતો, જે 20 સેલ્સિયસ તાપમાન વધારે ગરમ હતું, એનો ઉપયોગ કરી અને આવા એમોનિયા જેવા પ્રવાહીને ઉકાળવામાં આવે છે અને આવા એમોનિયા જેવા પ્રવાહીને ઉકાળી એમાંથી વરાળ બનાવવામાં આવે છે. એ વરાળ દ્વારા ટર્બાઇન ફેરવી અને ટર્બાઇન ફેરવ્યા પછી વિદ્યુત મળે છે. એટલે આપણને ખબર જ છે. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ દરેકમાં કોમન છે કે દરેકમાં તમે એક શબ્દ કોમન આવશે, કયો? ટર્બાઇન. ટર્બાઇન ફેરવ્યા વગર, ચક્રીય ગતિ કરાયા વગર આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થતી નથી. એના પછી જે ભૂતાપીય ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા. તો ભૂતાપીય ઉર્જા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે નાના હશો ત્યારે ઘણા બધા પ્રવાસી સ્થળો ગયા હશો અને એમાં એક પ્રવાસી સ્થળનું તમે જોયું જશે કે ગરમ પાણીના જરા, એ ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ છે,
તો તમે ગયા હશો ત્યાં જોયું હશે, ત્યાં તમે અનુભવ કર્યો હશે કે એ પાણી જે છે ત્યાં કોઈ રેડવા નથી જતું ગરમ કરી ગયું, એ પાણી વર્ષોથી ગરમનું ગરમ છે. ક્યાંથી ગરમ થયું? તો કે ભૂતાપીય ઉર્જાના કારણે પૃથ્વીના પેટાળમાંથી નીકળી આવે. આપણને ખબર છે કે પૃથ્વીનો પૃથ્વી છે એ ધબધબતો ઘોડો કહીએ છીએ, કેમ? તો કે એના પેટાળની અંદર ખૂબ ગરમી રહેલી છે. તો એ ગરમીના કારણે ઘણી વખત એવું થાય છે કે જે મોટા મોટા ખડકો હોય છે એ મોટા મોટા ખડકો ધીરે ધીરે નાના ખડકોમાં રૂપાંતરણ થઈ 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 એ ગરમીના કારણે, અને એના પછી ધીરે 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 ત્યાં ગરમ પાણીના જરા બનવા લાગે છે. અને એ ગરમ પાણીના જે જરા બને છે એની જે વરાળ ઉત્પન્ન થતી હોય છે એમાંથી આપણે ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. આ વાત હતી વિદ્યુત ઉર્જાના દરેક સ્ત્રોતની ચર્ચા આપણે કરી લીધી છે વિદ્યાર્થી મિત્રો. હા, તમને અવશ્ય કે એક વચ્ચે ટોપિક ચોપડીની અંદર તમે જોયો હશે જે આપણે અહીંયા આગળ કવર નથી કર્યો. કેમ નથી કર્યો? કારણ કે આપણે જોવું તો બધા જ વિદ્યુત ઉર્જાના તમને મારે સ્ત્રોત બતાવી દેવા હતા. હવે અત્યારે આપણે હવે એક ટોપિક જે બાકી છે એ ટોપિક આપણે જોઈશું. કયો ટોપિક બાકી રહી ગયો છે? તો કે આપણે વિજ્ઞાનની મદદથી, આપણે વિજ્ઞાનના સ્ટુડન્ટ છે, વિજ્ઞાનના વિજ્ઞાન દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યું છે, તો એની અંદર વિજ્ઞાનની મદદથી નવું શું કરી શકીએ? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે પરંપરાગત ઉર્જા સ્ત્રોત ભણ્યા હતા. પરંપરાગત ઉર્જા સ્ત્રોત જો હજુ બાળકો ગામડામાં રહેતા હોય, ઘણા બધા બાળકો તેમને જોયું હશે કે ઘરની અંદર ચૂલો હોય તો એ ચૂલો શેનાથી સળગાવવામાં આવે છે? તો કે ચૂલો છે છાણાથી, લાકડાથી, એનાથી સળગાવવામાં આવે છે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે, છાણા અને લાકડા સળગાવીએ તો એમાંથી ધુમાડો પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તો જો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થશે તો આપણું પર્યાવરણ નુકસાન થશે. તો હવે એનો ઉપયોગ ઘટાડી કેવી રીતે શકીએ? તો કે એના માટેનો સરસ અને સુંદર બેસ્ટ ઓપ્શન છે બાયોગેસ પ્લાન્ટ. તો બાયોગેસ પ્લાન્ટ શું છે? તો કે બાયોગેસ પ્લાન્ટ એ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનું વિજ્ઞાનની દ્રષ્ટિએ આધુનિક રીતે નવીનીકરણ કરેલું છે. તો કે શું કરે એમ છે? તો કે આપણે જોઈએ છીએ કે બાયોગેસ પ્લાન્ટની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે. તો સૌથી પહેલું હોય છે એની અંદર જૈવિક કચરો, જૈવિક કચરો જેમાં મનુષ્ય પણ આવી ગયા, પ્રાણીઓ પણ આવી ગયા. એના પછી બીજી વસ્તુ શું હોય છે એની અંદર? તો કે આપણા ઘરનો એઠવાડો. આવી બધી જે નકામી વસ્તુઓ છે એ બધી જ નકામી વસ્તુઓને એક ટાંકીની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ક્યાં સુધી એનો સંગ્રહ કરવો? તો કે જ્યાં સુધી આ બધી વસ્તુઓનું વિઘટન ન થઈ જાય ત્યાં સુધી. આ બધી વસ્તુઓનું વિઘટન થશે. આપણે છાણા તો બનાવતા હતા, છાણા શેના બનાવતા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે ગાયો ભેંસોના છાણામાંથી આપણે છાણા બનાવતા હતા. તો એ જ છાણા બનાવી અને તમે ચૂલામાં નાખતા, એની જગ્યાએ શું કર્યું આપણે? એ જે છાણ હતું એ છાણ જ લઈને સીધું આપણે એક ટાંકીમાં પૂરી દીધું. અને એવી જ રીતે બીજો ઘરનો જે અથવાડો આમતેમ નાખતા હતા જેથી ગંદકી ફેલાતી હતી, પર્યાવરણ પ્રદૂષિત થતું હતું, એની જગ્યાએ એ પણ એક ટાંકીમાં ભેગું કરી તો આપણને બે ફાયદા થશે. એક તો બાયોગેસ મળશે અને બીજો ફાયદો શું થશે? તો કે આપણું જે પર્યાવરણને નુકસાન થતું હતું ધુમાડાથી એ બચી જશે. તો કે આની અંદર શું થાય છે? આ બંનેને એક જગ્યાએ એકઠા કરી ભરી દેવામાં આવે છે. ક્યાં સુધી ભરીશું? જ્યાં સુધી એમનું જૈવ વિઘટન ના થાય ત્યાં સુધી. ધીરે ધીરે એનું વિઘટન થતું જશે, કોવાવા લાગશે અને એમાંથી આપણને એક ગેસ મળશે. કયો ગેસ મળશે વિદ્યાર્થી મિત્રો? બાયોગેસ. તો એમસીક્યુ ની અંદર એક માર્ક્સમાં એક પ્રશ્ન ખાસ પૂછાય છે કે બાયોગેસનો મુખ્ય ઘટક, બાયોગેસનો મુખ્ય ઘટક કયો છે? કયો છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા છે, કયો હશે? તો કે મિથેન. આ ખાસ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે. કદાચ એવું પણ પૂછાય કે બાયોગેસની અંદર મિથેનનું પ્રમાણ કેટલું હોય છે? તો એવું પૂછાય તો પણ આપણે લખીશું 75%, 75% અંદર મિથેન વાયુ રહેલો હોય છે. આ રીતે આપણે બાયોગેસ ઉત્પન્ન કરી શકીએ છીએ. એના પછી એક ઉર્જાનો સ્ત્રોત છે બાકી જે રહી ગયો, તો એ કે ભાઈ પવન ઉર્જા. અત્યાર હાલમાં પણ આપણા ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ પવન ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. પવન ઉર્જામાં શું હોય છે? સૌથી પહેલા તો પવન ઉર્જા કઈ જગ્યાએ ઉત્પન્ન કરી શકીએ? આપણને એમ છે કે ઘેરની બહાર બેઠો છું માસ અને મારે બસ પવન આયા કરે છે, લાવ પવન ઉર્જા ઉત્પન્ન કરું, થાય ના થાય વિદ્યાર્થી મિત્રો એ રીતે? તો પવન ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થશે? તો કે સૌથી પહેલું એના માટે ઊંચાઈ વાળો વિસ્તાર હોવો જોઈએ, ઊંચાણ વાળો વિસ્તાર. બીજી શું છે? ઊંચાણ વાળો વિસ્તાર. બીજું શું હોવું જોઈએ?
तो के ज्यां पवन कम से कम એટલે કે ઓછા ઓછી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતા વધુ ફૂંકાવો જોઈએ. આવી જગ્યા આપણને મળે ને ત્યારે આપણે પવન ઊર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો કે આ શક્ય કઈ જગ્યાએ બને? તો કે દરિયા કિનારો જ્યાં કોઈ વધારે વસવાટ હોતો નથી, જેથી ત્યાં ખુલ્લા ખુલ્લા મેદાનો મળી રહે છે. એટલે ખુલ્લા મેદાનોમાં આપણે પવન ઊર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. ઊંચાણવાળા વિસ્તારો, પહાડોવાળા જે વિસ્તારો હોય છે એવી જગ્યાએ આપણે આ પવન ઊર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણને કેવું કે આ બોલવામાં ઊર્જા ઉત્પન્ન કરવી એ બોલવામાં બહુ સરળ લાગે છે કે ભાઈ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી પવનથી લાવાડો કરી નાખી, પણ એવું વિદ્યાર્થી મિત્રો શક્ય થતું નથી. એના ઘણા બધા ક્રાઇટેરિયા જાવ તો ચલો તમે પવન ઊર્જા તો ત્રણ પાંખિયા લગાવી મોટો એક બીમ ઊભો કરી દીધો પવન ઊર્જા ઉત્પન્ન કરી લીધી, એ રીતે ના થાય. કેમ? તો કે પવન ઊર્જા ઉત્પન્ન થશે પછી એનો સંગ્રહ કરવો પડશે ને, તો એના સંગ્રહ કરવા માટે વીજ કોષ જોઈએ. હવે એક નાની બેટરી ઘરમાં બાઇકની આવે એવી નાની બેટરીથી ના થાય, એના માટે મોટે મોટા સંગ્રાહકો જોઈએ કે જેના માટે એ સંગ્રાહકોને ઇન્સ્ટોલ કરવા માટે તમારે એક હેક્ટર જેટલી જગ્યા જોઈતી હોય છે. અને એમાંથી તમે કેટલો ઉત્પન્ન કરી શકો છો વિદ્યુત? તો કે 1 મેગાવોટ જેટલું. એટલે ઇન્વેસ્ટમેન્ટ વધુ થઈ જાય છે, સામે જે તમારું આઉટપુટ છે એ ખૂબ ઓછું મળે છે, જેના કારણે આ બધા ઊર્જા સ્ત્રોત છે ખરા, પણ એટલા બધા આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પ્રચલિત જે ઉર્જા સ્ત્રોત હોય તો એ ઉર્જા સ્ત્રોત છે ન્યુક્લિયર ઉર્જા. કેમ? તો કે ન્યુક્લિયર એ એકદમ પાવરફુલ છે. ન્યુક્લિયર ઉર્જાની અંદર કરવામાં શું આવે છે? તો કે ન્યુક્લિયરમાં 3 વસ્તુ છે. કઈ 3 વસ્તુ છે? તો કે ભાઈ યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ. આ ત્રણે 3 ભારે પરમાણુઓ છે. તો આ ત્રણે 3 પરમાણુઓ પર ઓછી ઉર્જા ધરાવતા, કેવી ઉર્જા ધરાવતા વિદ્યાર્થી મિત્રો? ઓછી ઉર્જા ધરાવતા કોનો મારો કરીશું આપણે? ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. કોના કોના ઉપર? યુરેનિયમ, પ્લુટોનિયમ અને થોરિયમ ઉપર. શું કરીશું? તો કે ન્યુટ્રોનનો. કેવો ન્યુટ્રોન? ઓછી ઉર્જા વાળો ન્યુટ્રોન. એનો આપણે સતત મારો કર્યા કરીશું, જેના કારણે યુરેનિયમ ન્યુક્લિયસનું 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજન થઈ જાય છે. યુરેનિયમનું 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજન થઈ જશે. અને આ જે પ્રક્રિયા થાય છે એ સમય જે વિભાજન થવાની પ્રક્રિયા છે એ સમય એકદમ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થઈ જાય છે, જેને ન્યુક્લિયર ઊર્જા કહે છે. અને આ જે પ્રક્રિયા છે આખી આખી પ્રક્રિયાને આપણે એક આખું વિજ્ઞાનમાં નામ આપેલું છે. શું નામ આપ્યું છે? ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. કયું નામ છે? ન્યુક્લિયર વિખંડન. વિખંડન નામ કેમ આપ્યું વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા આગળ આપણે પહેલા જોયું કે યુરેનિયમ ન્યુક્લિયસનું 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજન. એટલે શું થયું? વિભાજન. વિભાજન કરવું એટલે શું કરવું? વિખંડન. 2 એક હતો એને તોડી નાખ્યો, એટલે એનું નામ આપ્યું ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાની અંદર શું હોય છે? તો કે ન્યુક્લિયસનું જે દળ હોય છે એ જ દળના, એટલે કે ધારો કે કોઈનું દળ 50 કિલો હોય તો 25-25 કિલોનો 2 હોય, અથવા તો 20-30 કિલોના 2 હોય, એવી રીતે વિભાજન થાય. પણ બંનેનો સરવાળો કરો તો છેલ્લે થાય તો 50 જ. એટલે એવી રીતે 2 નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળો સરવાળા કરતા વધારે હોય છે ન્યુક્લિયસ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા. હવે આ તો વાત થઈ ન્યુક્લિયર વિખંડનની. આ રીતે ન્યુક્લિયર વિખંડન કરવામાં આવે છે, પણ એમાંથી આપણને પ્રશ્ન થાય કે આ તો વિખંડન બતાવ્યું, તો એમાંથી ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરવાની? તો કે એ આ રહ્યું. શું કહીએ છીએ? ન્યુક્લિયર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ન્યુક્લિયર રિએક્ટર દ્વારા મેળવવામાં આવે છે. આની અંદર ઉપયોગ શેનો થયો? ન્યુક્લિયર રિએક્ટરનો. તો કે ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે શું? તો કે ન્યુક્લિયર ઉર્જાનું નિયંત્રણ કરીને મેળવેલી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવા માટે થાય છે. આમ જે વિભાજન થશે 2 કણોમાં એ વખત જે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થઈ હતી ને, એ ઉર્જાનો ઉપયોગ આપણે અહીં આગળ કરીએ છીએ. એ ઉર્જાનો ઉપયોગ કરીને શું કરીએ છીએ આપણે? એનું રૂપાંતર વરાળ પેદા, એનો ઉપયોગ વરાળ પેદા કરવામાં કરીએ છીએ. અને વરાળ પેદા થશે એટલે પછી આપણને ખબર જ છે કે એની અંદર શું કરીશું આપણે? ટર્બાઇન ફેરવી ખાઈશું. એટલે આ રીતે ટર્બાઇન ફેરવી ફેરવી અને આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. આ હતો આજનો આખો પૂરેપૂરો ટોપિક વિદ્યાર્થી મિત્રો. આની અંદર લગભગ આપણે બધા જ વિદ્યુત ઉત્પન્ન કરવાના સ્ત્રોત જોઈ લીધા છે. હા, હજુ થોડું ઘણું જે બાકી છે એ શું બાકી છે? તો કે ન્યુક્લિયર ઉર્જાની અંદર એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે? આપણને પ્રશ્ન થાય કે આપણે ભારતમાં કોઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે કે નહીં, તો કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે એ બધું જ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. અને એક તમારી ઇન્ફોર્મેશન માટે એક મુદ્દો કહી દઉં કે આ જે ભૂતાપીય ઉર્જા જે છે એ સૌથી વધારે પ્રમાણમાં અમેરિકામાં ને એવા દેશોમાં થાય છે. કેમ?
तो क्या સૌથી વધુ પ્રમાણમાં એક્ટિવ લાવારસ છે જ્યાં લાવારસ વધારે હશે જ્વાળામુખી વધારે હશે ત્યાં ભૂતાપીય ઉર્જા વધુ પ્રમાણમાં તમે ઉત્પન્ન કરી શકશો એવા દેશોમાં આ તમારી જાણકારી માટે તો મળીએ છે બીજા વિડિયો માટે ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રોજ સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો રોજ લાઈક કરો તમે પણ જુઓ તમારા મિત્રોને પણ બતાવો ઘરે રહો કોરોના વાયરસના કારણે આખી દુનિયા પીડાઈ રહી છે એટલે ઘરે બેસો ઘરેથી ભણો અને વધુ સારા માર્ક્સ લાવો થેન્ક યુ